Dear friends, welcome again to this class. Let's begin our class with a sentence. Practice makes a man perfect. Practice, practice and you will see the magic. Mitro, jo tame roj practice karta raho, to eni jadui asar tamari kriyao par jova malse. Koi pan kriya sundar bani jaye chhe ane sama wala ne એ ક્રિયા જાદુઈ લાગે છે હકીકતમાં તો એની પાછળ કેટલી મહેનત થયેલી હોય છે કેટલાય રિપીટેશન થયેલા હોય છે ત્યારે તે વક્તવ્ય કે તે પેઇન્ટિંગ તે મ્યુઝિક તે સંગીત તે ગીત જાદુ જેવું લાગે છે તો મિત્રો આજે આપણો ક્લાસ શરૂ કરીએ આજે આપણો વિષય છે પ્રેપોઝિશન્સ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ પ્રેપોઝિશન્સ પ્રેપોઝિશન્સ એટલે નામ યોગી અવ્યય પ્રેપોઝિશન્સ નું મુખ્ય કામ છે નામનું સ્થાન બતાવવાનું પ્રેપોઝિશન નો એવો પણ મતલબ થાય છે કે પ્રી પોઝિશન એટલે કે નામની આગળ એની પોઝિશન એનું સ્થાન આવે છે હવે આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ કે વાક્યો કેવા બને છે Today we are going to start the first preposition which is very useful that is on. On એટલે ઉપર. હવે ઉપર અલગ અલગ રીતે હોઈ શકે. ઉપર આમ આડું એટલે કે હોરિઝોન્ટલ હોઈ શકે. આમ પણ ઉપર હોઈ શકે. વર્ટિકલ અથવા તો આમ પણ ઉપર હોઈ શકે. હવે એ તમામ વાક્ય on વાપરીને આપણે બનાવી શકીએ. દાખલા તરીકે The file is on the table. મારી સાથે રિપીટ કરો. The file is on the table. The book is on the table. The book is on the table. હવે વધારે વસ્તુઓ હોય તો આર માં બોલવું પડશે. The cubes are on the table. The cubes are on the table. The keys are on the table. The keys are on the table. The pen is on the table. The pen is on the table. The bottle is on the table. The bottle is on the table. બે બોટલ્સ ટેબલ પર હોય તો the bottles are on the table. The bottles are on the table. Now we will make half sentences. આપણે અડધો જ ભાગ પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે on the table. On the table. On the table. On the table. દાખલા તરીકે ખુરશી પર એમ કેવું હોય તો on the chair. On the chair. On the chair. On the chair. On the sofa. On the sofa. ડુંગર પર mountain પર એમ કેવું હોય તો on the mountain. On the mountain. ઝાડ પર તો on the tree. On the tree. Terrace પર તો on the terrace. On the terrace. આ રીતે મિત્રો આપણે on શબ્દ કોઈ સ્થળ કે કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે વાપરીને એનું સ્થાન આપણે બતાવી શકીએ. હવે તમારે વાક્યો બનાવવાના છે. હું તમને થોડુંક ક્લુ આપીશ. ઓકે, થોડીક મદદ. હવે હું તમને પ્રશ્ન પૂછું. દાખલા તરીકે વેર ઇઝ ધ બુક? ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. હા, હવે તમે એક એક કરીને બોલજો. ફરીથી આઈ વિલ આસ્ક યુ, વેર ઇઝ ધ બુક? ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. સેકન્ડ ક્વેશ્ચન, વેર ઇઝ ધ બોટલ? ધ બોટલ ઇઝ ઓન ધ ટેબલ. ફરીથી બોલો. ધ બોટલ ઇઝ ઓન ધ ટેબલ. ઓકે, હવે બે ક્યુબ ત્યાં છે તો વેર આર ધ ક્યુબ્સ? ધ ક્યુબ્સ આર ઓન ધ ટેબલ. વેર આર ધ ક્યુબ્સ? ધ ક્યુબ્સ આર ઓન ધ ટેબલ. ઓકે, હવે દાખલા તરીકે આપણે આ રૂમની બહારની વાત કરીએ કે એક ડુંગર છે અને ડુંગર પર ઝાડ છે, બરાબર? તો ઝાડને આપણે ઇંગ્લિશમાં ટ્રી કહે, ડુંગરને માઉન્ટેન કહે. મારી સાથે બોલો ઓન ધ માઉન્ટેન. ઓન ધ માઉન્ટેન. ઓન ધ માઉન્ટેન. ઓન ધ માઉન્ટેન. હવે તમારે જાતે બનાવવાનું છે વાક્ય. તારે પહેલા બનાવવાનું છે, ત્યારબાદ તારો વાર આવશે. યુ વિલ ગેટ યોર ટર્ન. વેર ઇઝ ધ ટ્રી? ધ ટ્રી ઇઝ ઓન ધ માઉન્ટેન. યુ રિપીટ ઇટ. ધ ટ્રી ઇઝ ઓન ધ માઉન્ટેન. ઓકે. તરીકે સ્ટેજ પર એક છોકરી છે. નાઉ આઈ એમ આસ્કિંગ યુ, વેર ઇઝ ધ ગર્લ? ધ ગર્લ ઇઝ ઓન ધ સ્ટેજ. રિપીટ ઇટ. ધ ગર્લ ઇઝ ઓન ધ સ્ટેજ. યસ, ધ ગર્લ ઇઝ ઓન ધ સ્ટેજ. તો આ રીતે આપણે ઓન નો ઉપયોગ કરીને વ્યક્તિના સ્થાન બતાવી શકીએ, વસ્તુનું સ્થાન બતાવી શકીએ. દાખલા તરીકે આ પંખો છે. ધ ફેન ઇઝ ઓન ધ સીલિંગ. ધ ફેન ઇઝ ઓન ધ સીલિંગ. ધેટ
The calendar is on the wall. Mari sathe repeat karo. The calendar is on the wall. The calendar is on the wall. And there is a clock. And the clock. Yes, the clock is on the wall. The clock is on the wall. Okay, now I'm asking you, where is the clock? The clock is on the wall. The clock is on the wall. Yes, the clock is on the wall. તો આ રીતે આપણે ઓન સ્થાન માટે વાપરી શકીએ. ઓનનો બીજો ઉપયોગ પણ છે સમય બતાવવા માટે. દાખલા તરીકે આપણે વાર બતાવવાના છે. તો મારી સાથે જરા રિપીટ કરજો જેથી તમારે અભી પ્રેક્ટિસ થઈ જાય. બોલો ઓન મંડે. ઓન મંડે. ઓન ટ્યુઝડે. ઓન ટ્યુઝડે. ઓન વેન્સડે. ઓન વેન્સડે. વેન્સડે નહીં બોલાનો વેન્સડે. On Wednesday. 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 On Wednesday. On Wednesday. On Thursday. On Thursday. On Friday. On Friday. On Saturday. On Saturday. On Sunday. On Sunday. હવે આપણે એક ક્રિયા લઈએ કે જે અમુક વારના દિવસે થતી હોય. દાખલા તરીકે રવિવારે શાળાઓ બંધ રહે છે. The schools remain closed on Sundays. બરાબર? મારી સાથે રિપીટ કરજો. હું બોલું પછી ફરીથી. ધ સ્કૂલ્સ રિમેઇન ક્લોઝ ઓન સન્ડેઝ. દાખલા તરીકે દવાખાનું મંગળવારે બંધ રહે છે. બરાબર? ધ હોસ્પિટલ રિમેન્સ ક્લોઝ ઓન ટ્યુઝડે. તો આ રીતે આપણે વાર બતાવી શકીએ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે બીજું પ્રેપોઝિશન લઈએ. તે છે ઇન. ઇન એટલે અંદર. એનો બીજો મતલબ છે માં. દાખલા તરીકે મારા ખિસ્સામાં અથવા તો ડ્રોવરની અંદર અથવા તો કોઈ ટોપલી હોય તો ટોપલીમાં, ફ્રીઝ કે રેફ્રિજરેટર હોય તો રેફ્રિજરેટરમાં અથવા ફ્રીઝમાં. કઈ વસ્તુ ક્યાં છે તે આપણે બતાવી શકીએ. દાખલા તરીકે મારા ખિસ્સામાં બે પેન છે. તો there are two pens in my pocket. રિપીટ કરો. There are two pens in my pocket. There are two pens in my pocket. There are two pens in my pocket. Now let us see what is there in the drawer. There is a whitener in the drawer. There is a whitener in the drawer. દાખલા તરીકે પ્રશ્ન હોય, where is a sharpener? બોલો. Where is the sharpener? The sharpener is in the drawer. The sharpener is in the drawer. દાખલા તરીકે બીજો પ્રશ્ન, where is the pencil? Where is the pencil? The pencil is in the drawer. The pencil is in the drawer. Where are the pens? Where are the pens? The pens are in the pocket. The pens are in the pocket. દાખલા તરીકે હવે આ બોટલમાં પાણી છે, તો એને આપણે કહી શકીએ there is water in the bottle. 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 ઇનનો ઉપયોગ ફક્ત સ્થાન બતાવવા માટે જ નહીં પણ સમય બતાવવા માટે પણ થાય છે. દાખલા તરીકે ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ. મારી સાથે બોલો. ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. ઇન ધ આફ્ટરનૂન. ઇન ધ આફ્ટરનૂન. ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ. પરંતુ રાત માટે એટ નાઇટ બોલાશે. ઇન ધ નાઇટ નહીં પણ એટ નાઇટ. એટ નાઇટ. કોઈક વખતે જ અમુક વાક્યોમાં જ ઇન ધ નાઇટ આવી શકે, પરંતુ મોટા ભાગે એટ નાઇટનો જ પ્રયોગ થાય છે. તો આપણે આ લેસનમાં આપણે ઇન પર જ ભાર આપીએ. હવે આપણે વાક્ય બનાવીશું. આઈ પ્રે ઇન ધ મોર્નિંગ. આઈ પ્રે ઇન ધ મોર્નિંગ. આઈ ટેક લંચ ઇન ધ આફ્ટરનૂન. આઈ ટેક લંચ ઇન ધ આફ્ટરનૂન. આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. આઈ વિઝિટ માય ફ્રેન્ડ્સ ઇન ધ ઇવનિંગ. આઈ વિઝિટ માય ફ્રેન્ડ્સ ઇન ધ ઇવનિંગ. પરંતુ રાત માટે આઈ વોચ ટીવી એટ નાઇટ. I watch TV at night. આ રીતે આપણે ઇનનો પ્રયોગ કરીને સમય બતાવી શકીએ. ઇનનો બીજો ઉપયોગ પણ આપણે કરી શકીએ તે મહિના બતાવવા માટે. દાખલા તરીકે ઇન જૂન. ઇન જૂન. ઇન માર્ચ. ઇન માર્ચ. ઇન એપ્રિલ. ઇન એપ્રિલ. એ રીતે ઇનની મદદથી આપણે મહિના બોલી શકીએ.
દાખલા તરીકે ધ સ્કૂલ્સ વિલ ઓપન ઇન જૂન. ધ સ્કૂલ્સ વિલ ઓપન ઇન જૂન. ધ વેકેશન વિલ સ્ટાર્ટ ઇન એપ્રિલ. ધ વેકેશન વિલ સ્ટાર્ટ ઇન એપ્રિલ. આ જ રીતે ઋતુઓ પણ આપણે બતાવી શકીએ. દાખલા તરીકે ઇન સમર. ઇન સમર. ઇન વિન્ટર. ઇન વિન્ટર. ઇટ ઇઝ કોલ્ડ ઇન વિન્ટર. It is cold in winter. It is hot in summer. It is hot in summer. આ રીતે આપણે in નો ઉપયોગ સમય બતાવવા માટે કરી શકીએ. તો મિત્ર, તમારે વધારે ને વધારે પ્રેક્ટિસ કરવી પડશે, જેથી કરીને તમે in સ્થાન માટે અને સમય માટે બતાવી શકો. Dear friends, before we conclude our lesson, let us summarize the lesson once again. આપણે આજે ફક્ત બે જ પ્રેપોઝિશન શીખ્યા, પ્રથમ ઓન અને બીજું ઇન. ઓનનો ઉપયોગ પણ થાય છે સ્થળ બતાવવા માટે અને સમય બતાવવા માટે, ઇનનો ઉપયોગ પણ થાય છે સ્થળ બતાવવા માટે અને સમય બતાવવા માટે. ઓનમાં આપણે સ્થળ હોય તો દાખલા તરીકે ઓન ધ ટેબલ જેવી વાત કરી, ઓન ધ માઉન્ટેન જેવી વાત કરી, ઓન ધ ટેમ્પલ, ઓન ધ સ્ટેજ, ઓન ધ ટેરેસ જેવી વાતો કરી. ઇન માટે આપણે સ્થાન માટે ઇન ધ ડ્રોઅર, ઇન ધ બાસ્કેટ, ઇન ધ ફ્રીઝ વગેરે વાતો કરી. સમય માટે આપણે ઓનનો ઉપયોગ ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન વેન્સડે જેવી વાત કરી. ઇનનો સમય માટે આપણે વાત કરી ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન વગેરે. અને રાત માટે આપણે કીધું કે એટ નાઇટ. ઓનનો ઉપયોગ ડેટ, તારીખ બતાવવા માટે પણ થાય છે. દાખલા તરીકે We celebrate the Independence Day on the 15th of August. We celebrate the Republic Day on the 26th of January. અને આ જ રીતે ઇનનો ઉપયોગ પણ સમય બતાવવા માટે થાય છે. આપણે કીધું ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ. અને એ જ રીતે વર્ષ માટે પણ થાય છે ઇન 1965. એ રીતે મિત્રો, આપણે ઓનનો ઉપયોગ ડેટ, તારીખ બતાવવા માટે પણ કરી શકીએ અને એ જ રીતે ઇનનો ઉપયોગ પણ સમય બતાવવા માટે કરી શકીએ. તો મિત્રો, પ્રેક્ટિસ કરતા રહેજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બીજાને જણાવજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. આવજો, બાય બાય.